પશ્ચિમ કચ્છ પોલીસ પરિવારના બાળકો માટે પોલીસ વેલફેર અંતર્ગત વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ તાલીમ ભવન ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ પરિવારના બાળકોમાં ઉત્તમ ગુણોનો વિકાસ થઈ શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વેશભૂષાના આ કાર્યક્રમમાં પોલીસ પરિવારના 3-10 વર્ષના કુલ 82 બાળકોએ ભાગ લીધો હતો. વેશભૂષાના આ કાર્યક્રમમાં બાળકોએ વિવિધ ભૂમિકાઓ ભજવીને પોતાની અભિવ્યક્તિ કરી હતી અને વિજેતાઓને સન્માનિત કરાયા હતા, જેમાં બાળકીઓમાં પ્રથમ ક્રમે અક્ષા હિતેશભાઈ જેઠી, બીજા ક્રમે કવિતા કિશનભાઈ સાદત અને ત્રીજા ક્રમે હીરવા હરપાલભાઈ આહિરને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. તેમજ બાળકોમાં પ્રથમ ક્રમે વિહાનસિંહ નરેન્દ્રસિંહ શેખાવત, બીજા ક્રમે કથન રાહુલભાઈ પ્રજાપતિ અને ત્રીજા ક્રમે રોહિત કમલેશભાઈ દરજી વિજયી થયા હતા. આ કાર્યક્રમમાં નિર્ણાયકો તરીકે વિજય વ્યાસ, શ્રીમતી બેલાબેન મહેતા, શ્રીમતી નેહલબેન ત્રિવેદીએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક જેકે જયસ્વાલ, આરએસઆઈ જાડેજા, પીએસઆઈ આરજે સિસોદિયા સહિત પોલીસ ખાતાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં પોલીસ પરિવારના 36 ક્વાર્ટરના, સી લાઇનના, સિટી લાઇનના, હરિપર અને એમટી પોલીસ લાઇનના જે પોલીસ પરિવારના બાળકો છે એમને વેશભૂષાનો સ્પર્ધાત્મક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને આ સ્પર્ધાત્મક કાર્યક્રમમાં જેણે સારી વેશભૂષા પરિધાન કરી હશે એમને બહેનોમાં અને ભાઈઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એ રીતના ઇનામો 2100, 1500 અને 1100 રૂપિયાનું ઇનામ રાખવામાં આવેલ છે. જેનો પહેલો, બીજો, તૃતીય નંબર આવશે એને ઇનામ આપવામાં આવશે. અગાઉ પણ આ રીતે એસપી શ્રી મકરંદ ચૌહાણ સાહેબે રંગોળીના કાર્યક્રમ પણ રાખવામાં આવેલા હતા અને પરેડ ગ્રાઉન્ડ ખાતે જુદી જુદી રમતો દ્વારા પણ રસ્સા ખેંચ અને અલગ અલગ પ્રકારની રમતો રાખી એમાં પણ આ રીતના ઇનામોનો રાખી અને પોલીસના બાળકોને, પોલીસના પરિવારના બાળકોને, બહેનોને એમને પ્રોત્સાહન મળે, એ પોતે પણ કંઈક કરે છે, પોતે પણ કંઈક કરી શકે એમ છે, એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે.